આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી. નમસ્કાર મિત્રો, સત્યડે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ધારા જોશી. તમે હો કે હું હો, દરેકને પોલીસ સ્ટેશન માં ફરિયાદ માટે ધક્કા ખાવા કે ફરિયાદ હોય કે પછી કે પાસપોર્ટ માટે વેરિફિકેશન માં લાઈન માં ઊભું રહેવું કોઈને ભી પસંદ નથી હોતું. તો આજે આપણે આ જ મુદ્દા પર ચર્ચા કરીશું કે ઓનલાઈન કામગીરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર માટે હોય કે પછી પાસપોર્ટનું વેરિફિકેશન કરવા માટે કઈ રીતે ઉપયોગી બને છે. તો આજે આપણે સિટીઝન પોર્ટલ વિશે જાણકારી આપીશું તમને. તો મારી સાથે તમે જોતા રહો આ વિડીયો. ઓનલાઈન કામગીરી કરીને લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે તેનો પ્રયાસ માટે સિટીઝન પોર્ટલ વિશે લોકોને માહિતગાર કરવા માટે પોલીસ બેનર અને હોર્ડિંગ લગાવશે. દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 બેનર લગાવીને પીઆઈની જવાબદારી છે. પાસપોર્ટ વેરિફિકેશનના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી, જાહેરનામાની નોંધણી અને પીસીસી પીવીસી સર્ટી સહિતની કાર્યવાહી અંગે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન કરી શકે છે માટે સિટીઝન પોર્ટલ બનાવ્યું છે. પરંતુ લોકો આ પોર્ટલ વિશે જાણતા ન હોવાથી તેનો ઉપયોગ કઈ રીતે થાય એ ખબર નથી હોતી. મહત્તમ લોકો આ કામગીરી ઓનલાઈન કરે તે માટે પોલીસે દરેક વિસ્તારમાં હોલ્ડિંગ્સ અને બેનરની સિટીઝન પોર્ટલનો ઉપયોગ કરવા માટેનો પ્રચાર કરી દીધો છે અને પ્રચાર કરવાની જવાબદારી દરેક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લગભગ 10 વર્ષ પહેલા સિટીઝન પોર્ટલ બનાવ્યું હતું, જેમાં હાલમાં પોલીસ ફરિયાદ ઓનલાઈન કરવામાં આવી છે. જો કે આ પોર્ટલ ફક્ત પોલીસ ફરિયાદ જ નહીં, પરંતુ આ સામાન્ય માણસોમાં પાસપોર્ટની વેરિફિકેશનની તારીખ જ નહીં, લગ્ન કે ગરબા કે અન્ય કોઈ પણ કાર્યક્રમ માટેની પોલીસની મંજૂરી લેવી, ડ્રાઈવર સિનિયર સિટીઝન ભાડુઆતની નોંધણી તેમજ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ સહિતની કામગીરી ઓનલાઈન કરી શકાય છે. સામાન્ય માણસો આ પોર્ટલ વિશે જાણતા ન હોવાથી તેઓ આ કામગીરી માટે પોલીસ સ્ટેશનને દોડી જાય છે અને મહત્તમ લોકો આ પોર્ટલનો ઉપયોગ કરતા હોય છે. આ કામગીરી ઓનલાઈન થાય તે માટે પોલીસ કમિશનરને દરેક પોલીસ સ્ટેશનના પીઆઈના આ પોર્ટલના પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે, જેના માટે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓછામાં ઓછા 10 બેનર અને હોર્ડિંગ લગાવી પ્રચાર કરવાની જવાબદારી સોંપી છે. આપણે જોઈએ કે સર્વર સાથે કનેક્ટ કરવા પાસવર્ડ જરૂરી છે કે નહીં. સિટીઝન પોર્ટલ સરકારના G1 સર્વરથી કનેક્ટેડ છે, જેથી આખા ગુજરાતની ગમે તે કચેરીમાં બેઠેલો કોઈ પણ અધિકારી કે તે શહેરના કે જિલ્લાના માહિતી ઓનલાઈન જોઈ શકે છે. જો કે G1 સર્વર કનેક્ટ કરવા માટે દરેક કોમ્પ્યુટરમાં એક પાસવર્ડ આપ્યો હોય છે. તે પાસવર્ડ નાખ્યા બાદ G1 સર્વર કનેક્ટ ઓટોમેટિકલી થઈ જાય છે. સર્વર મહિનામાં 5-6 દિવસમાં ડાઉનલોડ રહે છે. સરકારનું ઓનલાઈન G1 સર્વર અઠવાડિયામાં 1-2 દિવસ અને મહિનામાં 5-6 દિવસ ઠપ રહે છે, જે અંગે પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ અવારનવાર ફરિયાદ કરતા રહે છે. જો કે સર્વર ઠપ થવાથી પોલીસ ફરિયાદની સહિત ઓનલાઈન કરવાની કાર્યવાહી પણ ઠપ થઈ જાય છે. પોલીસ કર્મીઓને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. સિટીઝન પોર્ટલ બન્યા બાદ પોલીસની કામગીરી ઓનલાઈન કરવા માટે દરેક પોલીસ સ્ટેશન અને એજન્સીઓના પોલીસ કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવી છે, જેથી હાલમાં દરેક પોલીસ કર્મી આ પોર્ટલ પર સરળતાથી ઓનલાઈન કામગીરી કરી શકે છે. તો છે મિત્રો, ખૂબ જ મહત્વની વાત, સિટીઝન પોર્ટલ વિશે માહિતી મેળવવી દરેક નાગરિકની જરૂરિયાત છે. કારણ કે એના લીધે એક તો સમયમાં સમય આપણો બચે છે અને કામ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. તો આવી જ વાતો લઈને ફરીથી આવીશ. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો અને જોતા રહો સત્યડે ન્યૂઝ અમદાવાદ. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.